जय श्री कृष्ण बधाने। श्री जन्माष्टमी खूब खूब बधाई। बस थोड़ा का दिवसों में परम महोत्सव एटले श्री जन्माष्टमी आवी ज रही छे। अने आपणे घणा समय थी एका जन्म समयना जे क्रम छे के आगळना जे श्रृंगार पछीनो जे क्रम छे ते रही जतो हतो, तो श्री आचार्य चरण श्री गुरुदेव ની કૃપાથી આજે આપણે બધાને મળવાનો અવસર મળ્યો છે। તો એક સૂક્ષ્મ ક્રમે પણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ, પણ આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક નમ્ર વિનંતી હાથ જોડીને બધાને કે આમાંના કોઈ પણ ક્રમ આપના ગુરુદેવની ગુરુગરની આજ્ઞાથી જ કરશો એ આશા સાથે આપણે આગળ ચાલશું। ગુરુ વગર પુષ્ટિ માર્ગ અધૂરો છે, અને એ જ ક્રમે આપણે આ મહાપ્રસાદ જે અમને પ્રાપ્ત થયો છે એ જ આપ બધાને પરસવાનો એક સૌભાગ્ય જે અમને મળે છે, તે સૌભાગ્યના સ્વરૂપે જ હું આપને આ બધો મહાપ્રસાદ પરસી રહ્યો છું। આપને જેવી રીતે આને અનુકૂળ લેવું હોય આપના સેવામાં એવી રીતે લેશો। તો આપણે આગળના વિડીયોને થોડુંક બેકગ્રાઉન્ડમાં જતા આપણે જોયેલું કે પહેલા પ્રભુ જાગે, જાગ્યા સાથે મંગલભોગ આવ્યો, મંગલભોગ સર્યા પછી પંચામૃત થયું, પછી અભ્યંગ થયું, કેસરવાલા ચંદનથી અભ્યંગ, પછી સાદા ચંદનથી અભ્યંગ, પછી આભરણ ધરાયા, પછી ભારી ત્રણ જોડીનો જે શ્રૃંગાર હોય એ થયો, દર્પણ દેખાડી, પછી આપણે તિલગોળ વાળું દૂધ સમર્પી તિલક કર્યું, તિલક થયા બાદ ઠાકોરજીને પછી આપણે ત્યાં સુધીનો આપણો વિડીયો જોયો, તિલક થયા પછી આપણે તુલસી દળ સમર્પણ કરી, એટલે તુલસીના દળ પત્તા હાથમાં લઈ શ્રી બ્રહ્મસબંધનો મંત્ર મૂળ સ્વરૂપમાં આવડતો હોય તો, નહીં તો અષ્ટાક્ષર મંત્રથી જ આપણે પ્રભુને એ ચરણારવિંદમાં સમર્પીએ। સમર્પ્યા બાદ યથારુચિ યથા સૌ કરીએ, જે આપણી પાસે હોય એવું આપણે રાજભોગ સમર્પીએ। આગ્રહ અગર આપણે રાખીએ તો સૌથી મોટો દિવસ છે, એટલે સકડીનો ક્રમ અગર જો આપણે પહોંચતા હોય તો 5 પ્રકારના ભાત, એનાથી ઉપર કરી શકતા હોય તો 6 પ્રકારની સકડી, કઢી 4 પ્રકારની, રાયતા 4 પ્રકારના, 2 સૂકા શાક, 2 લીલા શાક, મગ ચણા, કઠોળ, ઢોકળા પત્રવેલિયા એટલે પાત્રા, ખંડરી, દહીંવડા, કાંજીવડા, છાસવડા, કચરિયા એટલે બધી સુકવણીઓ, પછી ઘણા બધા એક અપભ્રાંત શબ્દથી બોલે દાખનું રાયતું, દાખ એટલે દ્રાક્ષનું, કાળી કિશમિશનું રાયતું, ઓર અગર જો સંભવ હોય તો તીનકુડા, ખીર, પૂરી, દૂધ ગરમ સકડીની યથારૂચિ, વધુ નહીં તો 8 દૂધ ગરમની સામગ્રી એટલે કેસરી સફેદ પેંડા, કેસરી સફેદ બરફી, કેસરી સફેદ ખોપરાપાક, કેસરી સફેદ દૂધ, કેસરી સફેદ શ્રીખંડ, એવી રીતે પણ આપણે કરશું તો ઘણી બધી સામગ્રી પ્રભુ આપણા પાસે નાના ક્રમે પણ અરોપશે, એટલે બધામાં મુખ્ય માખણ મિશ્રી રાજભોગમાં। એનાથી ઉપરાંત આપણે શ્રૃંગારમાં એક વસ્તુ એડ કરવાની છે કે શ્રૃંગાર ધરતી વખતે આજે એક મોટો થાલ ભરીને મીઠાઈનો આવે, અન્નસકડી દૂધ ઘરની સામગ્રીઓ જે યથારૂચિત બની હોય એ આપણે બધામાંથી એક એક કે બે બે સાજીને ઢાંકીને ધરીએ। હવે આ થાલની બહુ વિશેષતા છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે થાલ છે આ એકમાત્ર એવો થાલ છે જે શ્રૃંગારમાં તો બાજુમાં આવશે જ, રાજભોગમાં પણ આ જ થાલ ધરાશે। આ થાલ સરીને અનોસરમાં પધારશે બપોરના અનુસર, એટલે બપોરનો અનુસર જો કરતા હોઈએ તો બપોરના અનુસરમાં બિરાજશે, જો ન કરતા હોય તો તમે પોઢાડી દેતા હોય તો એમાં પણ બિરાજશે। પછી એ જ થાલ સરી પાછું બાજુમાં બિરાજશે, અને મહાભોગ જ્યારે આવશે એટલે રાત્રે જન્મમાં વખતે પણ પાછો આ મહાભોગમાં પણ આવશે। મહાભોગમાંથી આ થાલ સરી પલના ભોગ આવશે, એટલે પલનામાં જ્યારે પ્રભુ ઝૂલશે ત્યારે પણ આ ધરાશે, એ પાછું ત્યાંથી સરી અને પલના ભોગ ને આ બધી સામગ્રી રાજભોગ નંદ મહોત્સવના દિવસમાં પણ આ પાછો આદર હશે। આ બહુ વિશિષ્ટ મહિમા આ થાલની રહી છે, તેથી કરીને આગ્રહપૂર્વક આવી રીતે આપણે કરીએ તો બહુ જ ઉત્તમ છે। એના પછી રાજભોગ આપણે યથારૂચિત પ્રભુને સમર્પીએ, જે જે સામગ્રી બનીએ હોય એ જે સંભવ હોય આમાંથી, એવું નથી કે આટલું જ હોવું જોઈએ, આટલું હોય તો જ થાય, આપણાથી જે બેસ્ટમાં બેસ્ટ પોસિબલ થાય, જે નિત્ય કરતા પણ આપણે એને અધિકથી કહી શકીએ એવા ભાવ સ્વરૂપે પ્રેમ ભાવથી પરિવારોની સાથે મળીને ખૂબ સુંદરતાથી સિદ્ધ કરીને પ્રભુને ધરાવીએ, ફીકામી પણ થોડી સામગ્રી કરીએ, તો બેઝિક બધી જગ્યા ઉપર થોડી થોડી રોગ આવી,
ચાલની મેવા એટલે તળેલા, એટલે ઘીની અંદર હલકા આપણે તળી ને સૂકો મેવો, અને એવી જ રીતે મઠડી ઉપર જેમ ચાસણી પીવડાવી એવી રીતે પાયેલા મેવા એ પણ આવે. ખાનગરના જો સંભવ હોય તો ખીલોના, દૂધ ઘરના સંભવ હોય તો ખીલોનાની છાપ, આ બધી સામગ્રીઓ રાજભોગમાં આપણે ધરાય. રાજભોગ સર્યા બાદ પ્રભુને આચમન મુખ વસ્ત્રકાર આવ્યા બાદ બીડા રોગ આવ્યા, બરાસી બીડી રોગ આવી, પછી આવી રીતે રાજભોગમાં બિરાજે. માત્રામાં માલાજી મેં ગોળા કરી રાખ્યા છે, માલાજી સહિત બિરાજે. સંભવ હોય તો આરતીનો ક્રમ જો તમને આજ્ઞા હોય તો એવી રીતે કરી, અને નિત્યવત પેંડો બિછાવી શયા મંદિરમાં, પેંડો આવી જાય શૈયાજી બાજુમાં, જો શયા મંદિર ન હોય તો બાજુમાં પધરાવી પેંડો પધરાવી, યથારૂચિ સામગ્રીને બનતા શયા મંદિરમાં જ આવે. સન્મુખમાં આ જે છે તે બીડાનો બનતો છે, આમાં સામગ્રી ક્યારે પણ સન્મુખમાં આવે નહીં. તો સામગ્રીનો બંટાવોમાં પણ દૂધઘરનો બનતો એક હોય, કણસકડીનો બનતો એક હોય, અને ફીકાનો બનતો હોય. સંભવ હોય તો ત્રણેય કરો, ન હોય તો ભગવદ ઈચ્છા જે તમારાથી થાય તે કરો. એક નાના ઝારીજી, જો ઝારીજી ન હોય તો લોટીજી, એમાં જલ ધરીને બે બીડા, પછી એક તેજાનાનો બનતો. આપણે દિવાળીના ક્રમમાં તેજાનાનો વિડીયો જોયેલો, જો એ ન હોય તો વાંધો નથી. નાનકડી થાળીની અંદર તજ, લવિંગ, જાવિંત્રી, જાયફળ, એલચી, બરાસ, આ બધી નાની 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 બે 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 ટૂંક સાજીને પધરાવીએ, એક એ છાપ પધરાવી. શિકોરીના બીડા એટલે અહીંયા બગલમાં આવી રીતે પાન બીડાની છ બીડાની છાબ આવે, ને શિકોરી કહીએ મોટા મોટા ઉત્સવમાં આવી રીતે છ બીડા આવે સિંહાસન પર. સંભવ હોય તો એ કરીએ. આ ન થાય તો ભગવદ ઈચ્છા આગળ વધીએ. આવી રીતે રાજભોગ કરાવી દીધા, અનોસર થઈ ગયા. એ દિવસે થોડું મોડું વહેલું થતું જ હોય છે, આરામ કરી અને અંદાજિત આપણે જો સાંજનો ક્રમની તમને આજ્ઞા હોય તો હવે હું આગળ અહીંયાથી શરૂ કરીશ. તો સાંજના ક્રમમાં એવી જ રીતે આપણે ત્રણ વાર ઘંટાનાદ કરી પ્રભુને જય જયકાર કરી ઉથાપનનો ક્રમ કરીએ. ઉથાપનની અંદર આપણે યથારૂચિત મેવો ઇત્યાદિ જે પણ આપણા પાસે સિદ્ધ થયો હોય, ચાર પ્રકારના મેવા, એક દૂધઘરની સામગ્રી, એક કૈફીકો, આટલી વસ્તુ ભોગ ધરી ઉથાપનમાં આપણે માવાથી કોર કરી, એટલે માવા અને બુરાને મિક્સ કરીને એનાથી કોર સાની ઉથાપનમાં, નમક કાલી મિર્ચની કટોરી હોય એ ભોગ ધરીએ, ઉથાપન ભોગ સમય અનુસાર સરાવીએ. હવે આ બધાની અંદર આપણે એ દિવસનું કેવી રીતે રાખવાનું છે કે જો રાત્રે જન્મનો ક્રમ આપણે કરતા હોઈએ તો અંદાજિત બારને ચાલીસની વચ્ચે જન્મ થાય છે. પ્રાચીન ગ્રંથોના અનુસાર એ દિવસની સૂર્યાસ્ત, એટલે અગર જો હું મુંબઈમાં રહેતો હોઉં તો મુંબઈના સૂર્યાસ્તથી 14:15 ઘડી, એટલે 14:15 ઘડી, એટલે એક ઘડી એટલે 24 મિનિટ, 24×14.5 એને મલ્ટીપ્લાય થાય એટલો ટાઈમ પછી જન્મ થાય, એ પરફેક્ટ ટાઈમિંગ્સ આપણે હતા. અત્યારના માન્યતા અનુસાર આપણે 12 વાગે જન્મનો ક્રમ કરીએ છીએ. તો તમે તમારા ગુરુઘર પાસેથી પણ આ વિશેષ જાણકારી લઈને આ ક્રમ જો કરતા હો તો એ રીતે પણ કરી શકો છો, નહીં તો સ્ટેન્ડર્ડ રીતે આપણે 12 વાગે રાખીએ. તો 12 વાગે રાખવા માટે અંદાજિત આપણે 7:30-8 વાગે સાંજના ઉત્થાપન કરાવી દેવું છું. ઉત્થાપન થઈ જવા બાદ પ્રભુને ઉત્થાપનનો મેવો ઇત્યાદિ સમર્પી દીધો, ભોગ સરાવ્યા. હરેક સમયમાં આગ્રહ રાખીએ, વધુ નહીં તો એક એક કીર્તન જન્માષ્ટમીની બધાઈનું લઈએ. ભોગ આરતીમાં આઠે ભાદો કી અંધિયારી, ગોકુલ ચલે મુરારી, આ પદ લઈએ. પછી શયનભોગ, શયનભોગ એટલે કે આપણે મહાભોગની સામગ્રી બનાવશું, એટલે મહાભોગ એટલે સૌથી મોટામાં મોટો ભોગ. ઘણા બધા એમ કહેતા હોય અન્નકૂટ, અન્નકૂટથી પણ મોટો ભોગ એટલે મહાભોગ. યથાસંભવ આપણા ત્યાં જે થાય, ચાર દૂધઘર, ચાર અંશકડી પણ થઈને પણ કરી શકીએ છીએ, એકલું દૂધઘર ધરીને પણ કરી શકીએ છીએ. ન સકડીનો સંભવ હોય તો કશો વાંધો નથી, ભગવદ્ ઈચ્છા જાણો, પણ ક્રમ જો આજ્ઞા હોય તો જરૂર સાથે પહોંચજો. આળસ્યના કારણે આ સેવા ક્રમ છોડતા નહીં, અને ખૂબ જ મનપૂર્વક, કેમ કે આખું જન્મ, આખું વર્ષ જે ફળ માટે આપણે રાહ જોઈને બેઠા હોય એ ફળ પ્રાપ્ત થાય છે આનું, ને એવું ફળ એટલે એ આનંદનું ફળનું હું વાત કરી રહ્યો છું, બીજા કોઈ લૌકિક હેતુના ફળ. તો આપણે જન્મ સમયની મેં ટાઈમિંગ્સની પણ આપણે ચર્ચા કરી, એટલે અંદાજિત આપણે પ્રભુને એવી રીતે 7:30-8 વાગે જગાડીએ કે ઉથાપન થઈ જાય. શયનભોગ એટલે મહાભોગની સકડી બની હોય, એમાંથી શયનમાં કે થોડા ભાત, દાળ, પૂરી, શાક, દૂધ, એકાદ દૂધ ગરમ સકડીની સામગ્રી આપણે આપણા પ્રભુને એમાંથી ધરાવી દઈએ. શયનભોગ સમય અનુસાર સરે એટલે આચમન બીડા મુખવસ્ત્ર કરીને આવી રીતે ખંડપાટ ચોકી માંડી શયન આરતી વાંકી આરતી કરી યહ ધન ધર્મ હિ તે પાયો, આ પદ ગાઈએ, શયનમાં એકાદી વધાઈ ગાઈએ અને મહાભોગની તૈયારીમાં નાખીએ. મહાભોગ માટેનો એક મારો એક અલગથી વિડીયો બનાવી અને હું તમને શેર કરી દઈશ, કેમકે મારે પહેલાંથી બનેલો છે તો હું આજે કાં તો કાલે જ આપની સાથે શેર કરી દઈશ કેવી રીતે આપણે કરીએ. આખી રાત
આપણે કોઈ પણ જાગવાની જરૂરત નથી આ ક્રમમાં, એટલે જરાય પણ પહેલાં તો એ ડરતા જ નહીં. ઘણા બધા લોકો એમ ડરતા હોય કે આખી રાત જાગવું પડે એવું નથી, પ્રભુ પણ જાગતા નથી તમે પણ જાગતા. બેવ રીતનો ક્રમ છે આમાં. તો આપણે બેવ રીતે આપણે જોઈએ કે આપણે સૂક્ષ્મ ક્રમે પણ ગ્રહ સેવાની અંદર કેવી રીતે પ્રભુને લાભ લગાવી શકીએ. તો શયનભોગ સર્યા પછી આપણે જનરલી આ બધું અંદાજે 11-11:15 આસપાસ, ઘર જો 12 વાગે કરાવતા હોઈએ તો જણા. આમાં હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જો ચાહું તો નોટ ડાઉન કરી લઈએ તો બહુ સારું રહેશે. પહેલાં 1-2 વર્ષ થોડુંક આપણે ભૂલી જવાનું રહે, અમને પણ એમ થતું હતું, પણ ઘણા બધા વર્ષો પછીના આપણા ભગવત કૃપાના અનુભવથી સર્જે પ્રભુ કોઈ પણ કાલે લૌકિક કાલમાં જન્મતા નથી, એટલે આપણે આ ઘડિયાળ જોવામાં આવતી નથી. એટલે માની લો 12 વાગે જન્મ થાય તો મંદિરના ક્રમ અનુસાર ઘડિયાળ નથી જોવામાં આવતી, ઘડિયાળ ઉપર કાળા કપડાં નથી લેવામાં આવતા. એ જ સમયમાં જલઘડીઓ હતી, એક પ્રકારનું એલાર્મ. આજના તારીખમાં આપણી બધા પાસે મોબાઈલ છે, મોબાઈલમાં આપણે એલાર્મ સેટ કરીને રાખી દઈએ, અને આવી રીતે શયનની બધી સજાવટ જે છે એને આપણે પહેલાં એવી રીતે આજ્ઞા લઈ ગેમ છડીને બધું યથાવત આપણે સ્થાન પર પધરાવીએ, દર્પણને સરાવી લઈએ આપણે, અને માત્ર ખાલી ખંડ બી રાખશે પાંચને ચરણ ચોકી આપણે વળી પકડી રાખીશું. હવે આપણે એના પછીની જે તૈયારી જે છે એ આપણે આવી રીતે પૂરી હલ્દીનું એક નાનકડું સો અષ્ટદળ કરવાનું છે. આ બધો શયન ભોગ સર્યા પછી, શયનના કીર્તન થયા પછી, શયન આરતીનો ક્રમ કરતા હો તો એ બધું ક્રમ થયા પછી નો આ ક્રમ છે. એટલે આવી રીતે આપણે નાનકડો સો, એકદમ નાનકડો સો, બહુ નહોતો ક્રમે, એકદમ નાનકડો સો આપણા નિજ મંદિરમાં, કે આપણે જ્યાં પણ ભગવત સ્વરૂપ આપણે અભિરાજતા સુખથી આચાર્ય ચરણની કૃપાથી, ત્યાં આવી રીતે નાનકડો સો એક આપણે અષ્ટદળ. અષ્ટદળ થતાની સાથે જ આપણે પંચામૃતનો સાજ પહેલાં બાજુમાં પધરાવીએ, એ પણ જોઈ લઈએ શું શું આવે એમાં. આવી રીતે એકદમ સૂક્ષ્મ ક્રમે આ ક્રમને તમે સ્કીપ ચાહો તો કરી શકો છો, અને ડાયરેક્ટ તિલક પણ કરી શકો છો. કરો તો બહુ જ આનંદનો ક્રમ છે, જરાય એમાં વાર નથી લાગતી કે જરાય એમાં ઓલું નથી રાખતું. ખાલી એક આપણું એક માનસિક આળસ્ય અગર હોય તો વસ્તુ અલગ છે, અને એના ઉપર આપણે આવી રીતે કંકુ આવી રીતે આપણે આ પીઢા ઉપર કંકુથી અષ્ટદળ થાય છે. નાનકડું શું આપણે કરવાનું છે, જો યથાસંભવ હોય તો એવી રીતે એકદમ જ સૂક્ષ્મ ક્રમથી નીચે કોરી હલ્દીનું, ઉપર ભીના કંકુથી અષ્ટદળ થાય. આ બધી તૈયારી તમે પહેલાથી કરી શકો છો. આ હું આપને વિડીયો છે એટલે હું આવી રીતે કરી રહ્યો છું. બાકી આ પીઢા ઉપર અષ્ટદળ તમે બપોરના કેવી રીતે અવકાશ હોય તો કરી શકો છો. એના ઉપરાંત આપણે હજી શું શું સાજવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. આવી રીતે આપણે 4 બીડા જે છે કંકુની લીટીવાળા કરીને રેડી રાખવાના છે. તિલક માટે આપણે સવારનું જે તિલકનો થાલ હોય એ પણ રાખી શકો છો, બીજો પણ રાખી શકો છો. એટલે ચોખા પીતક્ષક હંમેશા ધ્યાન રાખી, તિલકમાં પીળા રક્ષક આવે, કંકુનો ગોળો, એક જારી ઝીણી અંદર ઠંડુ જલ, તુલસી દલને પત્ર, દૂધ દહીં ઘી ગુરુને મધ, એક જેલાવા માટે તરાવણી, પ્રભુને જન્મ થાય એટલે પીતાંબર પીળું ને લાલ, યત કિંચિત તમારા ઘરની અંદર અલગ રંગના પણ આવતા હોય, અમુક ઘરોમાં 7 રંગના આવે તો તે, વસંત ખેલાવા માટે પ્રભુને આમાં વસંતનો પણ આપણે ભાવ રાખીને ખેલાવીએ કે એ પણ આ સેવા મંગીકૃત થાય, તો અબીર ગુલાલ ચોવા ચંદન સૂક્ષ્મ એકદમ સૂક્ષ્મ, અને તરત જ પછી આપણે આવી રીતે કેસરવાળો પણો અને અંગવસ્ત્ર કરાવવા માટે અંગવસ્ત્ર, અભ્યંગ માટેનું ચંદન, પુષ્પની માલા, આવી રીતે આપણે ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ થાય એટલે ઉડાડવા માટે પીતાંબર, બિછાવવા માટે પીતાંબર આવી રીતે, અને એક આપને પંચામૃતના સ્વરૂપને ઉઘાડવા માટે બીજું પીતાંબર. આપણે આટલી તૈયારી રાખીએ, શલાકાની તૈયારી રાખીએ આવી રીતે બાજુમાં જ. આ બધી તૈયારી કરી પ્રભુના માલા જે ધરેલા હોય તે આવી રીતે વડા કરી બાજુમાં પધરાવી દઈએ. આ બધી તૈયારી કમ્પ્લીટ છે, એનું નિરીક્ષણ કરી, અને હવે આપણે મંદિરના ટેરો કે દરવાજો બંધ કરી
માં ભગવત ચિંતનમાં બિરાજી. આ બધી જ વસ્તુ આપણે અંદાજે 11:40 સુધી થઈ જવી જોઈએ. 20 મિનિટનો ઠાકોરજીને આપણે મંદિરમાં બિરાજીએ, જેવી રીતે દેવકી વસુદેવજી કારાગૃહમાં હતા અને પ્રભુનો પ્રાદુર્ભાવ થયો, એવી જ રીતે આપણે બહાર આવી જઈએ. બહાર આવીને ભગવત ગુણગાન, ભગવત ચિંતન આપણે કરીએ અને એકદમ પિન ડ્રોપ સાયલન્સ. કોઈ પણ પ્રકારનો શોર, ધ્વનિ, કઈ જ પ્રકારનું વાદ્ય, કોઈ પ્રકારના કીર્તન ન થતા આ દરમિયાન. માત્ર ને માત્ર ભગવત નામ એટલે મનમાં અષ્ટાક્ષરનું જાપ સંભવ હોય. ને જો તમને વિશેષ રૂપે તમે યજ્ઞ ઉપવિતધારી હો તો તમે ભાગવતજીના જે શ્લોક છે 7-8 શ્લોક જન્મ પ્રકરણના, એનું ખાસ પારાયણ થાય છે. એ ન આવડતું હોય તો ચિંતા ન કરતા, તમને ઓનલાઈન પણ તે અવેલેબલ મળશે અને હું પણ એક લિંક શેર કરી દઈશ. બહુ જ કૃપાથી મોટા મંદિરવાલા પ્રશાંત બાવાએ આપણે આ રેકોર્ડ કર્યું છે. ઘણા બધા બીજા આચાર્ય બાળકોએ રેકોર્ડ કર્યું છે. બહુ સહજ જ છે. 5 શ્લોકનું 3 વાર પારાયણ થયું છે. એટલે ક્યારે પારાયણ થાય? જે ભેગા આપણે જન્મની ખબર આવે એટલે જન્મની આપણે એલાર્મ લૌકિક ભાષામાં કહું તો વાગે 12 વાગ્યાનું. ત્યારે કોઈ પણ પ્રકારે આપણે આમાં ઘડિયાળનો પ્રયોગ કરશું નહીં, લૌકિક ટાઈમ જોશું નહીં, એકબીજાને પૂછશું નહીં, કેમ કે પ્રભુ આનંદમયથી પ્રગટે છે. તો એવી જ રીતે જે શ્રી ભાગવતજીમાં વર્ણન છે એવી જ રીતે આપણે એ 7-8 શ્લોકનું પારાયણ થાય એટલે બરોબર આપણે ટેરાના સ્વરૂપે. અત્યારે હું આ થોડો વિડીયો નીચે કરું, મારી પાસે અહીંયા એવી વ્યવસ્થા નથી ટેરો લેવાની, તો આવી રીતે આપણે આને નીચે રાખીએ અને બરોબર આપણે આ જે રીતે એલારામની ધ્વનિ ચાલુ થાય એટલે સૌથી પહેલા ભાગવતજીનો 7-8 શ્લોક જન્મ પ્રકરણના જે 7-8 શ્લોક છે એનું એક સૂક્ષ્મતાથી આપણે જોઈએ. બરોબર જેવી રીતે આપણે ધ્વનિનાદ થાય એટલે 7-8 શ્લોકનું પારાયણ માટે આપણે તૈયારીમાં એ રાખવાનું છે કે હાથમાં આપણે ઘંટાનાદ રાખી અને બરોબર જે ભેગા સમયની ખબર આવે એ ભેગા આપણે 7-8 શ્લોકનું પારાયણ શરૂ કરી મનમાં. જો ન આવડે તો આપણે એવી જ રીતે આપણે એ પ્રકારે 7-8 શ્લોકનું પારાયણ થતા મંગલવાદ્યમ શરૂ થતા ઝાલર ગંઠા, શંખ ધ્વનિ, શંખ ધ્વનિ ચાલુ થઈ જાય, ઝાલર ઘંટા ચાલુ થઈ જાય એટલે અત્યારે આપણી પાસે એક ઝાલર ઘંટા આપણે ઝાલર ઘંટાનું અત્યારે બરોબર 7-8 શ્લોકનું પારાયણ થવાની બાદ જ ઝાલર ઘંટા આપણે કરી અને વ્રજભાઈઓ મહેરી ચેપું આપવા દે એક બાજુ આપણે જો તમને હોય તો ગાઈએ, નહીં તો આપણે રેકોર્ડિંગ કરી અને બરોબર આપણે ધીરેથી પ્રભુનો ફેરો ખોલી ને આપશ્રીને રેકોર્ડ કરી ને સુંદરતાથી આપનો જેમ જન્મ થયો એ જ સ્વરૂપે જેમ ભાગવતજીમાં આપણે વર્ણન છે એ પ્રકારે આપના દર્શન કરતા એ પ્રકારે જ આપણે દંડવટ કરી છે, આચાર્ય ચરણને દંડવટ કરી કે આપની કૃપાથી આજે આ ભાગવતજીનું પરમ ફળ આપણે સૌભાગ્ય ઘર બેઠા મેળવ્યું છે જેના આપણે અધિકારી પણ નથી, અને આચાર્ય ચરણ કે ગુરુદેવની કૃપાથી એ સૌભાગ્ય આપણે પ્રાપ્ત થયો છે. તેવી રીતે આપણે દંડવટ કરી વિજ્ઞપ્તિ કરી કે આપણે પંચામુખ સ્વરૂપ જો આપણે કદી રાખતું હોય તો ન હોય તો આ વિનંતી તો ભરેલા જ રાખશું અને બીજા વિનંતી હોય એને આપણે આવી રાખ્યા લઈ અને આપણે બીજા ઉપર જે તૈયારી કરેલી છે તેને આપણે પધરાવી આવી રીતે અને સર્વપ્રથમ આપણે આ થવા બાદ તુલસીદળ હાથમાં લઈએ. આવી રીતે થોડા તુલસીદળ થોડા વિશેષ ક્વોન્ટિટીની અંદર આપણે રાખીએ કે આપણે હમણાં પણ સમર્પણ થશે પછી પણ સમર્પણ થશે મૂળ સ્વરૂપને બંને હોય અને પછી આપણે તુલસીજીને હાથમાં રાખી જો બ્રહ્મસવનનો મંત્ર આવડતો હોય તો એ ન આવડતો હોય તો ભગવદ્ ઈચ્છા અને આપણે અષ્ટાક્ષર મંત્રનો પણ ગુજરાતી કે ઇત્યાદિમાં આપણે બ્રહ્મસવન ન પારાયણ કરીએ અને આવી રીતે તુલસીદળ આપણે ચરણારવિંદમાં સમર્પીએ. સમર્પ્યા બાદ પછી આપણે જે તુલસીજીના પત્ર છે આવી રીતે હરેક સામગ્રીમાં પધરાવીએ. પંચાક્ષર મંત્ર બોલતા આ પધરાવવાનો ક્રમ રહી છે, હંમેશા ધ્યાન રાખજો. હરેક પ્રકારમાં જો દ્વિજ હોય તો શંખથી કરાવીએ, નહીં તો આપણે વાટકીથી પણ કરાવી શકીએ છીએ પંચામૃત. આવી રીતે તો વાટકીને જ આપણે શંખનું સ્વરૂપ માની એમાં પણ પધરાવીએ અને એવી જ રીતે આપણે
જલની લોટી માટે આપણે પધરાવ્યું. તો આવી રીતે આ બધે જગ્યાએ તુલસી દળ પધરાવ્યા બાદ સર્વપ્રથમ આપણે પ્રભુને તિલક કરીશું. હલકેથી બે વાર તિલક કરવાનું છે, હંમેશા ધ્યાન રાખીએ. આવી રીતે અને પછી બે અક્ષક બરોબર આ ધરાવ્યા બાદ આપણે બે અક્ષક ધરાવીએ. બે અક્ષક ધરાવ્યા બાદ બે બીડા આપણે ધરીએ. આવી રીતે તિલકની આવી રીતે બે બે લાઈન કરેલા બીડા હોય, આવી રીતે સંભવ હોય તો બીડા જેમ બનાવીએ પણ કેલાના પટ્ટાની અંદર રેપ કરીને પણ આપણે પધરાવી શકીએ છીએ. આ થવા બાદ આપશ્રીને આજ્ઞા લઈ તુલસીજી જે છે તે વડા કરી અક્ષક ઇત્યાદિ બધું વડું કરીએ, પ્રભુને જરાય પણ શ્રમ ન પહોંચે એવી રીતે એને સાઈડમાં પધરાવી લઈએ, બીડાને વડા કરી લઈએ. બીડા વડા કર્યા બાદ આપણે તરત જ સર્વપ્રથમ આપણે પંચામૃતની તૈયારી કરવા માટે પ્રથમ આપણે જેવી રીતે અત્યારના હું યુનિવર્સલ રાખીએ એટલે આપણે શંખનો પ્રયોગ નથી કરતા અને આપણે એ આવી રીતે કટોરીનો પ્રયોગ રાખીએ. પ્રથમ દૂધથી આવી રીતે લઈ પ્રથમ શરણારવિંદની ભાવના રાખતા અને આવી રીતે આપણે સર્વાંગશ્રી અંગ ઉપર સમર્પીએ. આવી રીતે થોડું થોડું રાખીને પણ જો સંભવ હોય તો પાંચ વાર કરવાનો આગ્રહ રાખીએ હરેક ક્રમને. પ્રથમ દૂધથી, પછી દહીંથી, થોડું થોડું એકદમ દહીંને પાંચ વાર કરવાનો આગ્રહ રાખીએ આપણે. ઘીથી હવે જેવી રીતે આપણે સવારના કરાવેલું એવી જ રીતે પણ થોડું શું ક્વોન્ટિટી ઓછી લઈએ તો કોઈ વાંધો નથી. આ ચાહો તો આ ન કરીને ડાયરેક્ટ પ્રભુને તિલક કરી પીતાંબર ઓઢાડી માલા ખેલ ખીલાવી એ પણ ક્રમ કરી શકીએ છીએ. તો કરીએ તો આનંદ આવશે. આ ઘડી ઘડી અવસર નથી મળતો. કેટલો મહિલો છે એ ભગવત કૃપાથી આનંદથી આપણે પ્રાપ્ત કરીએ એ ભાવના રાખીને કરીએ. ગુરાથી કરાવ્યા બાદ આપણે આવી રીતે વચ્ચે ચારે બાજુથી આપણે આવી રીતે ગલી કરી દઈએ કે જેથી શહેર સરસતાથી સરકી જાય. મધ એટલે શહેરથી એક બધાને રિક્વેસ્ટ, મહેરબાની કરીને અહીંયા ઉધમ ન મચાવતા. જો તમને ન ફાવે કે તમને એમ લાગતું હોય કે આ નથી કરવું તો તમે ન કરતા પણ બીજા જે કરતા હોય એને રોકી એને હેરાન કરી ને એવો કરતા ન કરતા કે મારે તમને બ્લોક કરવા પડે, મારે તમારી કમેન્ટ ડિલીટ કરવી પડે. હું એક આ સહજતાથી જે આપણે ઘર સેવામાં કરી શકીએ એ જ ક્રમ બતાડી રહ્યો છું અને એક મહાપ્રસાદ સ્વરૂપે પાછું દૂધથી એવી જ રીતે આપણે સ્નાન કરાવીએ. દૂધની ક્વોન્ટિટી બધાએ કરતાં થોડીથી વધારે રાખીએ તો કોઈ વાંધો નથી. હવે આપણે શીતળ જલથી અને પછી આપશ્રીને હાથમાં પધરાવી આવી રીતે એકદમ સહજ સરળતાથી આપણે પધરાવી થોડું સુ ચંદન લઈ અને આપને અભિયંગના ભાવથી અભિયંગ કરાવી આવી રીતે અને ફરીથી શીતળ જલથી તરત જ આપણે આવી રીતે અંગવસ્ત્ર પર આપને પધરાવી અંગવસ્ત્ર કરાવી આવી રીતે હલકેથી એકદમ સુકોમલતાથી અને પછી પ્રભુની બંટા જે બિરાજે તે બાજુએ આપણે એકદમ સહજતાથી આપણે પધરાવી અહીંયા એકદમ સાવધાનીપૂર્વક ને પહેલાં આપણા બધો પંચામૃતનો સાર જે છે તે વડો કરી લઈએ.
હવે ફક્ત અને ફક્ત આપણે અબીર ગુલાલ અને તિલકની તૈયારી જોઈશે. આવી રીતે જસ્ટ કદર હોય એના ઉપર આપણે પગ ન પડે એટલે એને પણ આપણે આવી રીતે હલકેથી આવી રીતે ગોળ કરી ભેગું કરી દઈએ. અને હવે સીધા આપણે તિલકની છાપ આવી રીતે ખંડ ઉપર પધરાવીએ, વસંત ખીલની છાપ આવી રીતે ખંડ ઉપર પધરાવીને રાખીએ. અને પીતાંબરને અત્યારે આપણે જે છે તે હવે સર્વપ્રથમ આપણે જે છે તે તિલક કરવાનું છે. પણ આપણે પહેલાં મૂળ સ્વરૂપ, આપણે આ મૂળ મોટા ભગવત સ્વરૂપ જેને આપણે કહીએ એની માટે આપણે જો મેં આ તિલક ધરાવી જ રાખ્યું છે પહેલાંથી. આ સવારનો તિલક છે, હલકેથી શલાકાથી આવી રીતે હલકેથી સરકાવી લેવાનું છે. એના ઉપર જ પાછું બીજું તિલક આવી રીતે બે વાર તિલક અક્ષક ધરાવ્યા બાદ બે અક્ષક બે તિલક બે વાર તિલક એવી રીતે કર્યા બાદ પંચામૃતનો જે સ્વરૂપ છે એમને પણ બે વાર તિલક બે વાર અક્ષક બે અક્ષક બરોબર અને પછી બીડા બે એક એક બાજુમાં પધરાવી આવી રીતે. હવે આપણે સર્વપ્રથમ પીતાંબર આવી રીતે દરિયાઈએ તે સિલ્ક બેઝિકલી એને સીવાની જરૂરત નથી. આવી રીતે બે પીતાંબર પહેલાંથી સિદ્ધ કરીને રાખીએ અને આ પીતાંબર ખાસ ધ્યાન રાખીએ આખું વરસ સાચવવાનું છે. હા, હમણાં જેવી રીતે આવશે આ પીતાંબર આવી રીતે આ પીતાંબર શરદમાં પીતાંબરના પટકા તરીકે અન્નકૂટમાં અન્નકૂટના પટકા તરીકે દિવાળીમાં પણ આ પીતાંબર ઓઢશે, ગોપાષ્ટમીના પણ ઓઢશે ને ફાગણના 40 દિવસને ડોલ ઝૂલીને 12 પધારશે ત્યાં સુધી આ ઓઢશે. એટલે એવી રીતે આ સરખું એવું લાંબુ રાખવાનું છે, નાનું નાનું નથી કરવાનું. બસ આવી રીતે આ પીતાંબર લઈ પ્રભુને આપણે આવી રીતે ધરાવી દેવાનું. આ ધરાવ્યા બાદ કરો છો આપશ્રીને માલાજી ધરવાના. જો સંભવ હોય તો કમલના માલાજી, આજે વિશેષતાથી મહિમા રાખતા હોય છે તો કમલના સંભવ હોય ને મળતા હોય તો કમલના માલાજી સિદ્ધ કરી સુંદરતાથી આપણે ધરીએ. નહીં તો જે પુષ્પ પણ મળે આવી રીતે આપણે માલાજી છોડા ઇત્યાદિ ધરી એવી જ રીતે પંચામૃતના સ્વરૂપને પણ આવી રીતે પીતાંબર ઓઢાડી એમને પણ માલાજી ધરીએ. માલાજી ધરાવીએ આ થયા બાદ વસંત ખેલ આવે એટલે વસંત પણ કહે કે જન્માષ્ટમીમાં હું કેમ રહી જાઉં, મારો પ્રભુ વિચાર કરે એટલે હું કરીને વસંત ખેલ આવી જાય. ચંદન હલકો સુ એકદમ સૂક્ષ્મ નથી હાથ ને માલાજી આવે કે ખેલે. હલકો ક્યાંય પણ બીજા સાથ વધારે ન જાય એનું ધ્યાન રાખીએ. એવી રીતે ગુલાલને હલકી હલકી તકતીઓ કરીએ. અને વસંત ખેલાવાનો ક્રમ કહીએ. આ થવા બાદ તરત જ આપણે પ્રભુને તુલસી દળ લેવાના છે હાથમાં ફરીથી ને સમર્પણ કરવાનું છે. આવી જ રીતે નિવેદન કરી ક્રમસબરનો મંત્ર 3 વાર ઉચ્ચારી, જો ન આવડે તો અષ્ટાક્ષર મંત્ર બોલી અને પ્રભુને આવી રીતે ચરણાવિંદમાં એ તુલસી છે અહીંયા થોડાક સમર્પીએ અને થોડાક તુલસી જળ આપણે અહીંયા પંચામૃતમાં શોધીશું. અને તરત જ આપણે આવી રીતે કર્યા બાદ નિવેદન કર્યા બાદ શીતલ ભોગ ક્યારે પણ જન્મ થાય અને પ્રભુને આવી રીતે કેસર બરાસ ગુલાબજળ આ પધરાવેલો પણો એટલે શીતલ ભોગ કહીએ એ આવી રીતે ખંડ ઉપર પધરાવીએ અને એનામાં એક નાનકડી સી તરાવણી આપણે કરાવી દેવાની હોય આવી રીતે.
અને એની વિનંતી કરી અને આપણે બહાર આવી જઈએ. સર્વપ્રથમ આ ભોગ આવે અને બે પાંચ મિનિટનું જ વધારે નહીં સમય રાખ્યો, બે પાંચ મિનિટનો સમય રાખી ભોગ સરાવી. ભોગ પણ આજે આવી જ રીતે સરે કે આમાં સમય ક્યાંય ભોગ સરે એટલે આવી જ રીતે આની અંદર જ આચમન થાય. આવી જ રીતે આસન થયા બાદ મુખ વસ્ત્ર કરાવી લેવા બાદ અને પ્રભુને હવે આ બધું કર્યા બાદ મહાભોગ રોગ પધારે. મહાભોગમાં જે મેં કીધું એમ યથારૂચિ જે સામગ્રી આપનારી સૌકર્યથી બની હોય એ બધી સામગ્રી સિદ્ધ કરી અને મહાભોગનો ખાલસાનો જો સખડી ધરતા હો તો સખડીથી ને મગની દાળથી, દૂધ ગરમ સખડી ધરતા હો તો જે તમારાથી બની હોય એનાથી સામી પ્રભુનું નિવેદન કરી. મંદિરોમાં મહાભોગનો સમય ઘણો મોટો હોય છે, યથા સૌ કરી આપણાથી આકડો ઓછો રાખીએ તો કોઈ વાંધો નહીં આવે. સમય અનુસાર મહાભોગ સરાવી પાછા ઠાકોરજીને આવી રીતે પધરાવી ખંડપાઠ ચોખી બધું જ માંડી લેવાનું. મહાભોગ સરી જવા બાદ આપણે આવી રીતે ખંડપાઠ ચોખી બધું જ માંડી લઈએ અને આમાં બે ક્રમ છે કે તમે તરત જ મહાભોગ સર્યા બાદ મહોત્સવ કરી શકો અને જો એવું લાગતું હોય તો થોડોક સમય અનુસર કરાવી, જેવી રીતે બપોરનો કરાવ્યો ને પ્રભુ બિરાજતા જ રહે, પેંડો બીસી જાય શયા મંદિર તરફ અને એક પંડો પલના તરફ નાનકડું પલનું જાતે પાસે હોય એને બાજુ પધરાવી ત્યાં પલનાના તરફ પણ એક પેંડો બીછાવી શકો. ચાહો તો તમે પ્રભુને મહાભોગની આરતી થયા બાદ પલ્લામાં પધરાવીને પણ અનુસર કરાવી શકો જેવી રીતે તમને અનુકૂળ પડે એ. તો આવી રીતે વધુ કંપાસ ચોકી કાઢી માલાજી ઇત્યાદિ ધરાવી દીધા. મહાભોગ સરે એટલે બીડા રોગ આવ્યા, બહારતા બીડા રોગ આવ્યા. મહાભોગની આરતી કરી દંડવત કરીને પ્રભુને જો અનુસર કરાવે તો અનુસર કરાવી. આ આખા ક્રમની અંદર જો આપણે બહુ વિસ્તૃતથી નથી કરતા અને સૂક્ષ્મ ક્રમે પણ કરો તો બધું બધું 1-2 વાગ્યાની અંદર તમારે આ પ્રભુને અનુસર થઈ જાય. જેટલું આપણે રોજ જ બધા જાગતા હોય એટલે એવું નથી આખી રાત જાગવાનું. પ્રભુ પણ સુખે પેંડો બિછાયો તો પોઢું હોય તો પોઢે, ખેલવું હોય તો ખેલે, કલના પોઢું કલના પોઢે, એવી રીતે જરાય પરિશ્રમ નથી પડતો એટલે એવું કોઈ પણ પ્રકારે મનમાં ગ્લાની ન રાખતા. બીજા દિવસ સવારમાં તમે જાગો એટલે ઘંટાનાદ કરી અને પલનામાં પ્રભુને પ્રથમ પધરાવીએ, દૂધનો ડબરો ધરાવીને પલનામાં પધરાવીને પલનામ પર ક્રમ હું તમને ફરીથી એવી રીતે તમને હું વિડીયો બનાવીને શેર કરીશ કેવી રીતે છે પલનામાં, કેવી રીતે પધરાવી, પલનામાં પલના ભોગ કેવી રીતે આવે. પલનાની અંદર પણ એક ભોગ આવે છે, માખણ મિશ્રી ગુલાબ કટલી ખીચડી મેવાની એ કેવી રીતે આપણે સાજીએ છીએ. પલનામાં પણ પાછું પીતાંબર બધા જ સદસ્યો ઉઘાડે ભેટ કેવી રીતે ધરીએ છીએ આપણે, પલનાના ક્રમ, પલના ઝુલાવાનો ક્રમ, પલનાના પદ એ બધું જ આપણે વિડીયોમાં જોશું. તો આશા રાખું છું કે આ બધાને આજનો આ ક્રમ ભલે સૂક્ષ્મ ક્રમે પણ એક આપણે અહીંયાથી શરૂઆત કરી શકીએ કે અગર જો આપણે ન કરતા હોઈએ તો ભગવત કૃપાથી કે આચાર્યચરણની કૃપાથી અને ખાસ ગુરુદેવની આજ્ઞા લઈને આપણે આ ક્રમ કરીએ અને ખૂબ જ આનંદ પ્રાપ્ત કરીએ એવો આશા બધા પાસેથી રાખું છું. આશા કરું છું કે આપ ખૂબ જ લાડ લડાવશો પ્રભુને જન્માષ્ટમીમાં ને આ જન્માષ્ટમી આપને આ વિડીયોમાંથી જે કંઈ પણ પ્રેરણા મળે, મારા આગળના વિડીયોમાંથી જે કંઈ પણ પ્રેરણા મળે એ આપની સેવામાં કોઈને કોઈ રૂપે અંગીકાર કરાવી અને શ્રી આચાર્યચરણની કૃપાથી આપણામાંથી બિરાજતા આપણા ભગવત સ્વરૂપોને ખૂબ લાભ લગાવી એવી આશા રાખું છું. પણ ખાસ ને ખાસ એક જ વિનંતી એ ગુરુદેવ ગુરુઘરની આજ્ઞા લઈને જ આપણે કરશું અને તરત જ હું આજે કાં તો કાલ સુધીનો બાકીના વિડીયો જેમને કીધા એ ભાગવતીના સારા શ્લોક મારા નીચે કમેન્ટ બોક્સમાં શેર કરી દઈશ. આ મંગલ ધ્વનિઓ પણ બધી શેર કરી દઈશ જેથી આપને એ ઇઝી પડશે અને ત્યાંથી આપ લઈને પ્રભુ સન્મુખ આનો ઉપયોગ કરી શકશો. તો ખૂબ ખૂબ આભાર આ બધાનો. આ બધાએ પાસેથી એક જ કામના કે આ બધા ખૂબ ખૂબ આવી જ રીતે નિર્વિઘ્નતાથી ભગવત સેવામાં વૃદ્ધિ થાય એવા આશીર્વાદ આપો. ભગવત સેવામાં આવતા વિઘ્નો નડે એ બધા કવી જાય એવા આશીર્વાદ આપો. એવા આશીર્વાદની અપેક્ષા સાથે હું આ બધાએ પાસેથી આજ માટે આજ્ઞા લઈ ફરી પાછા જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.